જામનગરમાં આપ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો, રાજીનામા આપ્યા બાદ આપ કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં, શહેર પ્રમુખ સહિત 12 લોકોએ આપ્યા હતા રાજીનામા, સમગ્ર કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો રહ્યા હાજર. લોકસભા ચૂંટણી ટાણે જ જામનગર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના જામનગર શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારોએ રાજીનામા ધરી દઈ કેસરિયો ધારણ કરી લીધો છે. હાસ્ય કલાકાર ધારસી બેરડિયા પણ ભાજપમાં જોડાયા હતા. જામનગર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમૂર, આશીષ કંટારિયા અને આશીષ સુજિત્રા સહિત 12થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાયા અને કેસરિયો ધારણ કર્યો. ખાસ દાદા સાહેબ ફાળકે એવોર્ડ સન્માનિત ધારસી બોરડિયાએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, ત્યારે કોંગ્રેસના પૂર્વ નગરસેવિકા શીતલબેન વાઘેલા, કોંગ્રેસના ઓબીસીના હોદ્દેદાર સુભાષ ગુજરાતી અને સોશિયલ મીડિયાના કોંગ્રેસના હોદ્દેદાર જીગર દવે ભાજપમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત 12થી વધુ હોદ્દેદારો અને કોંગ્રેસ પાર્ટીના પણ અમુક વિભાગના હોદ્દેદારો અને કાર્યકરો સહિત સામાજિક સંસ્થાના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં 600થી વધુ લોકો દ્વારા કેસરિયો ધારણ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં કેસરિયો ધારણ કરનાર દાદા સાહેબ ફાળકે એવોર્ડ સન્માનિત એવા નેતા હાસ્ય કલાકાર ધારસી બોરડિયા ભાજપનો કેસ ધારણ કરતાની સાથે જ કહ્યું કે આત્મસન્માન અને સ્વાભિમાન સૌને વાલું હોય છે. જ્યારે હું આમ આદમી પાર્ટી વધારે નહીં કહું, પણ જનતા જોઈ રહી છે કે નિષ્ફળ પાર્ટી છે અને ઉપરથી ઈગો છે અને માણસની કિંમત નથી કે કોનું શું લેવલ છે. પોતપોતાની જાતને બધા સ્માર્ટ સમજતા હોય અને બેટર છે કે ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરશું અને સેવા કરવી છે. જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કરશન કરમૂર સહિત શહેરના હોદ્દેદારોએ કેસરિયો ધારણ કર્યો. સાથે તેમણે કહ્યું કે ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી જે જવાબદાર પદાધિકારીઓ હતા તેને સામૂહિક રાજીનામા આપ્યા. આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી અને શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા અને પૂર્વ ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા અને સમગ્ર ટીમની વચ્ચે આજે અમે પુનઃ પ્રવેશ મેળવ્યો છે. હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર.